નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન આજે આપણે ધોરણ બાર કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા વિષયાંગ પ્રકરણ આઠ નાણાકીય સંચાલન ભાગ બે નાણાકીય સંચાલનનું મહત્ત્વ તો વિદ્યાર્થી મિત્રો નાણાકીય સંચાલનનું મહત્ત્વ ઓગણીસો પચાસ પછી વૈશ્વિક સ્તરે ધંધાકીય પર્યાવરણ અને આર્થિક સાંપ્રત પ્રવાહમાં પરિવર્તન થવાને કારણે નાણાકીય સંચાલનનું મહત્ત્વ વધ્યું બરાબર ઉદ્યોગ ક્ષેત્રમાં ઉદ્યોગોનું મહત્ત્વ વધ્યું અને એને પરિણામે નાણાકીય સંચાલનનું પણ મહત્ત્વ વધતું ગયું જેમાં સૌપ્રથમ છે નાણાકીય જરૂરિયાતોનો અંદાજ આપણે નાણાકીય જરૂરિયાતોનો અંદાજ મૂકવો ખૂબ જ જરૂરી છે નિશ્ચિત સમય દરમિયાન ધંધા માટે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની મૂડીની કેટલી જરૂરિયાત છે તે જરૂરિયાતોનો અંદાજ મેળવવો એ ખૂબ જ જરૂરી છે જે કોણ મેળવે છે નાણાકીય સંચાલન મેળવે છે અને તેથી જ નાણાકીય સંચાલન એ ખૂબ જ મહત્ત્વનું છે તો આ રીતે નાણાકીય સંચાલન એ આપણને લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની મૂડીની જરૂરિયાતોનો અંદાજ મેળવી આપે છે નંબર બે નાણાં પ્રાપ્તિ જે નાણાકીય અંદાજ આપણે મૂક્યો છે તો તે નાણાંની પ્રાપ્તિ ક્યાંથી મેળવી શકાય નાણાંની પ્રાપ્તિ ક્યાંથી થશે તો કે નાણાકીય સંચાલન મૂડીના પ્રાપ્તિ સ્થાનોની કરકસરયુક્ત પસંદગી કરીને ઓછી પડતરે મૂડી મેળવે છે તો આ રીતે જે નાણાકીય અંદાજ આપણને જે નાણાંની જરૂરિયાત છે તે ક્યાંથી કઈ રીતે મળી રહેશે તો એ પ્રકારે નાણાંની પ્રાપ્તિ નાણાંના પ્રાપ્તિના સ્થાનો માટે નાણાકીય સંચાલન એ ખૂબ જ મહત્ત્વનું છે નંબર ત્રણ આયોજન અને અંકુશ નાણાંનો ઉપયોગ કરકસરયુક્ત રીતે થાય તે માટે નાણાંના આયોજન સાથે અંકુશ રાખે છે કોણ નાણાકીય સંચાલન એ આયોજન સાથે અંકુશનું કાર્ય પણ કરે છે ત્યારબાદ નાણાંની વહેંચણી નાણાકીય સંચાલન એ જુદા જુદા વિભાગો વચ્ચે નાણાંની એવી રીતે વહેંચણી કરે છે કે જેથી દરેક વિભાગને પર્યાપ્ત નાણાંની નાણાં મળી રહે નાણાંની જરૂરિયાત પૂરી થઈ શકે તો એ પ્રકારનું કાર્ય કોણ કરે છે નાણાંકીય સંચાલન ત્યારબાદ તરલતાની જાળવણી તરલતા એટલે કે રોકડતા બરાબર તો કે એવા પ્રકારની તરલતા કે જે રોકડ પ્રવાપત્રક અને રોકડ અંદાજપત્ર તૈયાર કરીને તરલતાની જાણકારી જાળવણી કરે છે બરાબર તરલતાની શું કરે છે જાળવણી કરે છે જેથી ચોક્કસ રોકડ સિલક હાથ ઉપર રાખી શકાય તો કે નાણાકીય જે સંચાલન છે તે આપણને આપણા હાથ પર રોકડ કેટલી છે આપણા પાસે સિલક કેટલી છે તે અંગેનો અંદાજ નક્કી કરી આપે છે તે અંગેની જાણકારી પૂરી પાડે છે નંબર છ આવકની વહેંચણી નાણાકીય સંચાલને નફાનો કેટલો હિસ્સો શેર હોલ્ડરો વચ્ચે ડિવિડન્ડ તરીકે વહેંચવો અને નફાનો કેટલો ભાગ ધંધામાં પુનઃ રોકાણ કરવું તે અંગેના નિર્ણયોનું ઘડતર કરે છે કોણ નાણાકીય સંચાલન એટલે કે આવકની વહેંચણી કરી આપે છે નફાનો કેટલો ભાગ શેર હોલ્ડરો વચ્ચે ડિવિડન્ડ તરીકે વહેંચવો કે કેટલો ભાગ ધંધામાં પુનઃ રોકાણ કરવું તે અંગેનો નિર્ણય નક્કી કરી આપે છે નંબર સાત ચાલુ મિલકતોનું સંચાલન ચાલુ મિલકતો તો કે ચાલુ મિલકતોમાં રોકડ દેવાદારો માલ સામગ્રી એટલે કે માલ સ્ટોક વેચાણપત્ર જામીનગીરીઓ ત્યારબાદ બેંક સિલ્લક વગેરેનો સમાવેશ થતો હોય છે આ ચાલુ મિલકતોના રોકાણ માટેની નીતિનું ઘડતર કરે છે તો આ રીતે ચાલુ મિલકતોમાં કેટલું રોકાણ કરવું જોઈએ તે પ્રકારનું સંચાલન આપણને નાણાકીય સંચાલન કરી આપે છે એટલે કે કાયમી મૂડીમાં કેટલું કેટલા પ્રકારનું રોકાણ કરવું અને કાર્યશીલ મૂડીમાં કેટલા પ્રમાણમાં રોકાણ કરવું તે અંગેના નિર્ણયો આપણને નાણાકીય સંચાલન કરી આપે છે ત્યારબાદ નંબર આઠ નાણાકીય નિર્ણયો નાણાકીય સંચાલન એ મૂડી બજેટ ડિવિડન્ડ નીતિ નફાનું પુનઃ રોકાણ વગેરે અંગે મહત્ત્વના નિર્ણયો લે છે અને આ જુદા જુદા નાણાકીય નિર્ણયો વચ્ચે સંકલન જાળવે છે દાખલા તરીકે ડિવિડન્ડ નીતિ અને નફાના પુનઃ રોકાણ વચ્ચે સંકલન આ રીતે નાણાકીય નિર્ણયો લેવા માટે નાણાકીય સંચાલનને ખૂબ જ મહત્ત્વનું છે નંબર નવ ધંધાની શાખમાં વધારો તો કે ધંધાની શાખમાં પણ વધારો કરી શકાય છે નાણાકીય સંચાલન દ્વારા ધંધાની પ્રગતિ અને વિકાસમાં નાણાકીય સંચાલનનું ખૂબ જ મહત્ત્વનું સ્થાન છે કાર્યક્ષમ નાણાકીય સંચાલન નાણાકીય અનુકૂળતાઓ કરી આપે છે કાર્યક્ષમ નાણાકીય સંચાલન હોય તો આપણને નાણાકીય અનુકૂળતાઓ કરી આપે છે નાણાકીય સગવડો પૂરી પાડી શકાય છે જેથી કર્મચારીઓને પગાર લેણદારોને સમયસર ચૂકવણી કરી શકાય છે રોકાણકારોને સમયસર ડિવિડન્ડની આપણે ચૂકવણી કરી શકીએ છીએ પણ અમે ધંધાની શાખમાં વધારો થાય છે ધંધાની પ્રતિષ્ઠામાં વધારો થાય છે તો આ રીતે નાણાકીય સંચાલનનું એ ખૂબ જ મહત્ત્વ છે મહત્ત્વના મુદ્દા જેમાં નાણાકીય જરૂરિયાતોનો અંદાજ નાણાંની પ્રાપ્તિ આયોજનોનો અંકુશ નાણાંની વહેંચણી તરલતાની જાળવણી આવકની વહેંચણી ચાલુ મિલકતોનું સંચાલન નાણાકીય નિર્ણયો ધંધાની શાખમાં વધારો નાણાકીય નિર્ણયો તો વિદ્યાર્થી મિત્રો નાણાંકીય સંચાલનને નાણાં કાર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે આથી નાણાકીય સંચલનમાં મુખ્યત્વે ત્રણ પ્રશ્નો અંગેના નિર્ણયો લેવાના હોય છે ત્રણ પ્રશ્નો અંગેના નિર્ણય ઘડતર થતું હોય છે જેમાં પ્રથમ છે રોકાણ સંબંધિત નિર્ણયો ત્યારબાદ બી ધિરાણ સંબંધિત નિર્ણયો નંબર સી ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો રોકાણ સંબંધિત નિર્ણયો ધંધાની કાયમી મિલકતોમાં લાંબા ગાળા માટે કાયમી મૂડીનું રોકાણ થાય છે જે કાયમી મિલકતોમાં ભવિષ્યમાં મૂડીભંડોળનું રોકાણ કરવાનું છે તે મિલકતોની પસંદગી અને તેમાં રોકાણ અંગે નિર્ણયો નાણાકીય સંચાલકે લેવા પડે છે તો આ રીતે ભવિષ્યમાં આપણે કાયમી મિલકતોમાં રોકાણ કરવાનું હોય તો તે અંગે મિલકતોની પસંદગી અને તેમાં રોકાણ અંગેના નિર્ણયો એ નાણાકીય સંચાલકે લેવાના હોય છે રોકાણ અંગેના નિર્ણયને મૂડી બજેટિંગ કહે છે રોકાણ અંગેના નિર્ણયને મૂડી બજેટિંગ તરીકે ઓળખવામાં આવે છે રોકાણ અંગેના નિર્ણયોમાં જોખમનું તત્વ રહેલું હોય છે અને આથી રોકાણ અંગેના નિર્ણયોનું મૂલ્યાંકન અપેક્ષિત વળતર અને જોખમના સંદર્ભમાં થવું જોઈએ તરીકે જે રોકાણ અંગેનો નિર્ણય છે તેમાં જોખમનું તત્વ રહેલું હોય છે જ્યારે નાણાકીય સંચાલક પાસે નાણાંનું રોકાણ કરવા માટે એક કરતાં વધુ વિકલ્પો હોય ત્યારે કાયમી મિલકતોમાં રોકાણ અંગેના નિર્ણયો લેવામાં મૂડી બજેટિંગની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે તો કે જ્યારે નાણાકીય સંચાલક પાસે એક કરતાં વધુ વિકલ્પો હોય કે કાયમી વિલ્કોમાં રોકાણ કરવું છે તો તે માટેના વિકલ્પો ઘણા બધા હોય ત્યારે મૂડી બજેટિંગની પદ્ધતિઓ છે જેમાં પ્રથમ છે પરત આપ પદ્ધતિ એટલે કે પેબેક મેથડ રેટ ઓફ રિટર્ન મેથડ એટલે કે વળતર દરની પદ્ધતિ અને વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ એટલે કે ડિસ્કાઉન્ટ કેશ ફ્લો મેથડ તો આ ત્રણ પ્રકારની પદ્ધતિઓ છે કઈ કઈ પરતાપ પદ્ધતિ વળતરના દરની પદ્ધતિ અને વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ તો કે આ ત્રણ પદ્ધતિ પ્રમાણે કઈ પદ્ધતિ દ્વારા રોકાણ કરવું તે અંગેનો નિર્ણય નાણાકીય સંચાલકે લેવાનો હોય છે તો કે રોકાણ અંગેના નિર્ણયનો અસર કરતાં પરિબળો કયા કયા છે જેમાં પ્રથમ છે કુલ મૂડીની જરૂરિયાત નંબર બે રોકાણમાંથી ભવિષ્યમાં મળવાપાત્ર અંદાજીત વળતરનો દર અને નફાકારકતા નંબર ત્રણ રોકાણમાંથી મળવાપાત્ર અંદાજિત ચોખ્ખો રોકડ પ્રવાહ નંબર ચાર રોકાણમાં જોખમનું તત્વ નંબર પાંચ રોકાણ કર્યા પછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત નંબર છ રોકાણની આર્થિક ઉપયોગિતા અને તેનું અંદાજીત આયુષ્ય નંબર સાત રોકાણનું મહત્વ નંબર આઠ મૂડીની માપબંધી નંબર નવ ભવિષ્યમાં કમાણીની નિશ્ચિતતા કે અનિશ્ચિતતા તો આ પ્રકારના પરિબળો રોકાણ અંગેના નિર્ણયને અસર કરે છે રોકાણ સંબંધિત નિર્ણયો બાદ ધિરાણ સંબંધિત નિર્ણયો રોકાણ અંગેના નિર્ણયો કંપનીની મિલકતો સાથે સંકળાયેલા છે જ્યારે ધિરાણ સંબંધિત નિર્ણયો મૂડી માળખા સાથે સંકળાયેલા છે તો કે કંપનીનું મૂડી માળખું કયા પ્રકારનું હોય છે નંબર એક ઇક્વિટી શેરનું કંપનીના બધા શેર ઇક્વિટી સ્વરૂપના હોય નંબર બે ઇક્વિટીસર અને પ્રેફરન્સ પ્રેફરન્સેર કંપનીનું મૂડી માળખું ઇક્વિટીસર અને પ્રેફરન્સ શેર બે પ્રકારનું આ રીતનું હોય નંબર ત્રણ ઇક્વિટીસર અને ડિબેન્ચર ક્યાં તો ઇક્વિટી શેર અને ડિબેન્ચર પ્રકારનું હોય નંબર ચાર ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર અને દેવાનું બનેલું હોય છે દેવા એટલે કે ડિબેન્ચરનું હવે આ ચારમાંથી કયું મૂડીમાળખું આડ દસ કહેવાય તે આપણે ત્યાર પછી જૂથથી જોઈશું તો કયા પ્રકારે નિર્ણયો ધિરાણ સંબંધિત નિર્ણયો લેવાના હોય છે મૂડી માળુખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે બરાબર મૂડી માળુખે કોનું માલિકીની મૂળ એટલે કે ઇક્વિટી શેર મૂડી અને દેવાનું મિશ્રણ છે નાણાકીય સંચાલને મૂડી માળખામાં ઇક્વિટી મૂડી અને દેવાનું પ્રમાણ કેટલું રાખવું તે અંગે નિર્ણય લેવાનો હોય છે તો આ રીતે નાણાકીય સંચાલકે શું કરવાનું હોય છે તો કંપનીના મૂડી માણ મૂડી માળખામાં ઇક્વિટી મૂડીનું પ્રમાણ કેટલું રાખવું દેવાનું પ્રમાણ કેટલું રાખવું તે અંગેના મહત્ત્વના નિર્ણયો લેવાના હોય છે આ મૂડી માળખામાં ઇક્વિટી મૂડી અને દેવા વચ્ચે સમતુલા ખૂબ જ જરૂરી છે ઇક્વિટી મૂડી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતા મૂડી માળખાને ઇષ્ટમ મૂડી માળખું કહે છે ઇષ્ટમ માળખું ઓછું જોખમી અને મહત્તમ વળતર આપે છે તો અહીં તમને શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે ઇષ્ટમ મૂડી માળખું એટલે શું આળદસ મૂડી માળખું એટલે શું તો કે ઇક્વિટી મૂડી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતા મૂડી માળખાને ઇષ્ટ મૂડી માળખું તરીકે ઓળખવામાં આવે છે ઈ મૂડી માળખું એ ઓછું જોખમી અને મહત્તમ વળતર આપનારું હોય છે તો આ રીતે તમારે જણાવવાનું ત્યારબાદ ધિરાણ અંગેના નિર્ણયો કરતી વખતે કયા કયા પરિબળો અસર કરે છે તો જેમાં બે પ્રકારના પરિબળો છે આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો આંતરિક પરિબળોમાં ધંધાનો પ્રકાર ધંધાનો પ્રકાર કયા પ્રકારનો છે એટલે કે એનું સ્વરૂપ ધંધાનું કદ ધંધાનો વિકાસ નાણાકીય જરૂરિયાત મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત સંચાલકોનું વલણ કયા પ્રકારનું છે વગેરે જેવા પરિબળો ધિરાણને અસર કરે છે ત્યારબાદ બાહ્ય પરિબળો બાહ્ય કયા પરિબળો છે જે ધિરાણને અસર કરે છે તો કે મૂડી બજારની પરિસ્થિતિ જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ રોકાણોનું વલણ બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર કાયદાકીય નિયંત્રણો સંસ્થાકીય રોકાણકારો વગેરે પ્રકારના બાહ્ય પરિબળો ધિરાણને અસર કરે છે તો અહીં તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાય ધિરાણને અસર કરનારા પરિબળો જણાવો રોકાણને અસર કરનારા પરિબળો જણાવો ડિવિડન્ડને અસર કરનારા પરિબળો જણાવો ત્યારે તમારાથી લખાવા જોઈએ ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો તો કે ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો લેતી વખતે નાણાકીય સંચાલકે કયા પ્રકારે કાળજી રાખવી જોઈએ જેની માહિતી આપણે મેળવીશું તો કે ડિવિડન્ડ એ કંપનીના નફાનો ભાગ છે ડિવિડન્ડ એટલે શું શેર પર મળતો નફો જેને આપણે ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો શેર પર ચૂકવામાં આવતો નફો જેને ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે જે તેના શેર હોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે છે કંપનીના નફાનો ભાગ જે તેના શેર હોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે છે જેને આપણે ડિવિડન્ડ તરીકે ઓળખીએ છીએ ડિવિડન્ડ એ શેર હોલ્ડરોને તેમના રોકાણ પર મળતું વળતર છે જે શેર હોલ્ડરો આપણા કંપનીમાં આપણા કંપનીના શેર ખરીદીને કંપનીમાં રોકાણ કરે છે આપણા જે કંપનીના શેર હોય છે એ કંપનીના શેર રોકાણકારો કે શેર હોલ્ડરો ખરીદતા હોય છે અને એ ખરીદતા તે કંપનીના શું કહેવાય શેર હોલ્ડર કહેવાય બરાબર અને એ જે શેર હોલ્ડરો છે તેમણે ખરીદેલા શેર માટે તેમને શું આપવામાં આવે છે કંપની તરફથી ડિવિડન્ડ આપવામાં આવે છે બરાબર આ ડિવિડન્ડ એ શું છે તો કે કંપનીને નફો થાય કંપનીના નફામાં વધારો થાય તો શેર હોલ્ડરોને સારું એવું ડિવિડન્ડ મળે છે અને કંપનીના નફામાં ઘટાડો થાય તો શેર હોલ્ડરોને એટલા પ્રમાણમાં ઓછું ડિવિડન્ડ મળે છે તો આ રીતે ડિવિડન્ડ શેર હોલ્ડરોને તેમના રોકાણ પર મળતું વળતર છે જે શેર હોલ્ડરો કંપનીમાં રોકાણ કરે છે તેના ઉપર મળતું વળતર છે કંપની દ્વારા પ્રમાણે ડિવિડન્ડ એ માત્ર રોક રોકડ કે ચેકમાં ચૂકવી શકાય છે તો કે કંપની દ્વારા પ્રમાણે ડિવિડન્ડ બેંક દ્વારા જ ચૂકવવામાં એટલે કે રોક ચેક દ્વારા જ ચૂકવામાં આવતું હોય છે ભરપાઈ થયેલી મૂડી પર ડિવિડન્ડ ચૂકવાય છે તો કે શેરની જે ભરપાઈ થયેલી મૂડી હોય તેના પર જ ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે નાણાકીય સંચાલકે નક્કી કરવાનું હોય છે કે નફાનો કેટલો ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચવો અને નફાનો કેટલો ભાગ ધંધામાં રાખવો ધંધામાં રાખી મૂકેલી કમાણી કંપની માટે નાણાં પ્રાપ્તિનું મહત્વનું આંતરિક પ્રાપ્તિ સ્થાન છે તો આ રીતે ધંધામાં રાખી મૂકેલી જે કમાણી છે તે ધંધા માટે મહત્વનું આંતરિક પ્રાપ્તિ સ્થાન છે જ્યારે પણ જરૂરિયાત ઉદભવે તો આ રીતે રાખી મૂકેલી કમાણી એ મહત્વનું સાબિત થાય છે ડિવિડરની ચૂકવણી કંપનીના શેરના બજાર મૂલ્યને અસર કરે છે તો આ રીતે ડિવિડરની ચૂકવણી કઈ રીતે કંપનીના શેર બજાર મૂલ્યને અસર કરે છે તો કે નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે આવે તો નફાનું પુનઃરોકાણ ઘટે છે બીજી બાજુ નફાના મોટા ભાગનું પુનઃરોકાણ થાય તો ડિવિડન્ડ માટે ઓછી રકમ રહે છે તો આ રીતે કંપની નફો થાય એ નફામાંથી ખૂબ જ મોટો ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે તો નફાનું પુનઃરોકાણ તેટલા પ્રમાણમાં ઓછું થતું હોય છે અથવા જો નફામાંથી મોટો ભાગ નફાના પુનઃ ધંધામાં પુનઃરોકાણ કરવામાં આવે એટલે કે ધંધામાં જ વિકાસ પાછળ ખર્ચ કરવામાં આવે અને તો જે ડિવિડન્ડ આપણે શેર હોલ્ડરોનું ચૂકવીએ છીએ તે ઓછું ચૂકવવામાં આવે તો કે આ રીતે વધઘટ થતી હોય છે અને તે અંગે નાણાકીય સંચાલકે ખૂબ જ મહત્ત્વના નિર્ણયો લેવાના હોય છે કે જેની સાથે કંપનીની પ્રતિષ્ઠા પણ સંકળાયેલી હોય છે જો શેર હોલ્ડરોને પૂરતા પ્રમાણે આપણે ડિવિડન્ડ ન આપીએ તો તેને પરિણામે કંપનીની શાખ પણ જોખમાય છે તો કે ડિવિડન્ડ અંગેના નિર્ણયને અસર કરતાં પરિબળો કયા છે જેમાંથી પ્રથમ છે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કંપનીનો પાત્ર નફો કંપનીનો પાત્ર નફો ત્યારબાદ નંબર બે ભવિષ્યમાં કમાણીનો અંદાજ નંબર ત્રણ પાછલા વર્ષો દરમિયાન કંપનીએ ચૂકવેલ ડિવિડન્ડનો દર પાછલા વર્ષ દરમિયાન કંપનીએ કેટલું ડિવિડન્ડ ચૂકવેલું હતું તેનો દર પણ ડિવિડન્ડ અંગેના નિર્ણયને અસર કરે છે નંબર ચાર ધંધામાં નફાના પુનઃરોકાણની જરૂરિયાત નંબર પાંચ કંપનીની વર્તમાન સમયમાં નાણાકીય પરિસ્થિતિ અને નાણાકીય જરૂરિયાતો નંબર છ કંપની પાસે અનામતોનું પ્રમાણ નંબર સાત ભવિષ્યમાં નફાકારક રોકાણોનું આયોજન નંબર આઠ કંપનીના સંચાલકોનું વલણ કંપનીના સંચાલકોનું વલણ નંબર નવ કરવેરા નીતિ નંબર દસ ધારાકીય નિયંત્રણો નંબર અગિયાર કંપનીના શેર હોલ્ડરોની અપેક્ષા એ પણ ડિવિડન્ડની નીતિને અસર કરે છે નંબર બાર મૂડી બજારની પરિસ્થિતિ નંબર તેર કંપનીનો વિકાસ દર નંબર ચૌદ કંપનીની તરલતાની પરિસ્થિતિ તો આ રીતે ડિવિડન્ડ અંગેના નિર્ણયો છે નિર્ણયોને અસર કરતા પરિબળો જેમાંથી ચૌદમાંથી તમે કોઈ પણ દસ પણ લખી શકો પ્રશ્નને અનુરૂપ બે માર્કનો પ્રશ્ન હોય તો તે પ્રમાણે તમારે લખવાના બરાબર પ્રશ્નને અનુરૂપ જવાબ તમારે લખવાનો રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો તો કોઈ પણ મુદ્દા તમે લખો તો તે પ્રશ્નને અનુરૂપ તમારે લખવાના છે તમામે તમામ મુદ્દા નહીં લખવાના સૌપ્રથમ તમે જે પ્રશ્ન હોય એ પ્રશ્ન ધારો કે નાણાકીય સંચાલનનું મહત્ત્વ છે તો સ્ટાર્ટિંગમાં તમારે બધા જ મુદ્દા લખવાના બરાબર પરંતુ એની સમજૂતી માત્ર પ્રશ્ન કેટલા માર્ક્સનો છે પાંચ ગુણનો હોય તો પાંચ મુદ્દા સમજાવવાના અથવા તો એક વધારે સમજાવી દેવાનો છ બરાબર તો એ પ્રકારે પ્રશ્નની સમજૂતી આપવાની